નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે તેમજ મા જગદંબા પાસે પ્રાર્થના. આવો દિવસને મંગલમય તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ, પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવી ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનું ઋષિ સંદેશ છે ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ સા વિદ્યાયા વિમુક્તયે, જેના દ્વારા આપણામાંથી પશુતા દૂર થઈ જાય, ધૂર્તતા દૂર થઈ જાય, સ્વાર્થનો નાશ થઈ જાય, અન્યાયનો નાશ થઈ જાય, જે પ્રકૃતિ માતાના ભોગોને ન્યાયપૂર્વક ભોગવાનું શીખવાડે તે પ્રયત્નનું નામ વિદ્યા છે. શિક્ષણ એ છે જેના દ્વારા માણસ મુશ્કેલીઓને દૂર કરવા યોગ્ય બની શકે, જે બુદ્ધિના વિકાસમાં મદદરૂપ હોય, જેનામાં સંકટોને દૂર કરવાનો ઉપાય શોધવાની શક્તિ હોય અને જેનામાં સ્વાવલંબનની યોગ્યતા પ્રાપ્ત થતી હોય. વાંચવું, લખવું કે જાણી લેવું તે શિક્ષણ નથી, તે તો સરસ્વતી દેવીના મંદિરમાં પ્રવેશ કરવા સમાન છે. સા વિદ્યાયા વિમુક્તયે, જે મુક્તિને યોગ્ય બનાવે છે તે વિદ્યા છે, બાકીની બધી અવિદ્યા છે. એટલે જે શિક્ષણ ચિત્તની શુદ્ધિ ન કરતું હોય, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવાનું ન શીખવાડતું હોય, નિર્ભયતા અને સ્વાવલંબન પેદા ન કરે, આજીવિકાના સાધનો ન બતાવે અને ગુલામીમાંથી છૂટવા માટેનો ઉત્સાહ, સાહસ અને શક્તિ પેદા ન કરે તે શિક્ષણ જ નથી. ભલે પછી તેમાં માહિતીનો ખજાનો ગમે તેટલો ભરેલો હોય તથા તાર્કિક કુશળતા અને પાંડિત્ય હોય, જેનામાં પશુતાનો અભાવ અને માનવતાનો સમાવેશ હોય તે શિક્ષિત છે. જે રીતે ચારે વેદોથી લદાયેલો ગધેડો પંડિત નથી હોતો, એ જ રીતે મોટી મોટી ડિગ્રીઓ ધારણ કરનારને પણ શિક્ષિત કહી શકાતો નથી. શિક્ષણ પદ્ધતિમાં ઉદ્યોગ, હસ્તકાલી કલાગીરી આ વગેરેને પણ સ્થાન મળવું જોઈએ. તેનાથી માનસિક ગુલામીને પણ દૂર કરી શકાશે. શિક્ષણનો એક ગુણ ધાર્મિક સહનશીલતા પણ છે, જે પોતાના વિરોધીને પણ માનસિક સ્વતંત્રતા આપે એ જ સાચો શિક્ષિત છે. અખંડ જ્યોતિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી. અખંડ જ્યોતિ, જૂન 1945, પૃષ્ઠ 137. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં ગુરુકુલ પદ્ધતિનું શિક્ષણ કેવું હોવું જોઈએ, વિદ્યા કેવી હોવી જોઈએ એ અદ્ભુત બતાવ્યું છે થોડા વિભાગોમાં, જે આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ સાથે બતાવેલું છે. તો આને આ સંદેશને અણ સાંભળ્યો વણ સાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજનોમાં, ગ્રુપ સર્કલમાં તેમજ શિક્ષિત મિત્રોમાં
ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ઋષિ ચિંતન ચેનલ જેતપુર, ગાયત્રી પરિવાર શાખા સર્ગાસણ તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની શુભકામના.